उन्नति हाई स्कूल ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। सीसीना चेप्टर बेमा सरकारी विभागों जाहिर उपयोगी सेवाओं तथा स्थानिक संस्थाओं साथेना पत्रव्यवहार में आपणे पहेलो पाठ सरकारी विभागों साथेना पत्रव्यवहार सरकारी विभागों शू छे समझी गया। आज आपणे एनो बीजो पॉइंट लेशुं जाहिर उपयोगी सेवाओं। तो आज पहला जाहिर उपयोगी सेवाओं शू छे एना विषे आपणे अभ्यास करीशुं अने त्यार पछी आपणे एने लगता पत्रव्यवहारनो अभ्यास करीशुं। तो जाहिर उपयोगी सेवाओ अंगेना पत्रव्यवहार में आपणे आजे आगळ जोईए के आ प्रकारना पत्रव्यवहार छे ए सामान्य रीते ग्राम अने शहर में जाहिर उपयोगी सेवाओनु कार्य आपणे जे करीए छीए एटले के जाहिर उपयोगी सेवाओनो लाभ लई छीए ए अर्थ में आ जाहिर सेवा उपयोग में लेवा माटे आपणे पत्रव्यवहार करता होय छे। तो आ प्रकारनी सेवाओ सामान्य रीते गामडामां होय छे शहेरोमां होय छे। હવે આવી સંસ્થાઓને કોણ સહાય કરે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મોટે ભાગે આ કામ કરતી હોય છે। તો તે જ ઉપરાંત સરકારી અને અર્ધ સરકારી વિભાગો હોય છે નિગમો હોય છે એવી સંસ્થાઓ હોય છે અને આ બધી સંસ્થાઓ છે એ આર્થિક સહાય છે આપતી હોય છે અને એના દ્વારા આ કાર્ય છે થતું હોય છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નાણાકીય સહાય એમને પ્રાપ્ત થતી હોય છે। તો આવા કાર્ય છે સરકારી અર્ધ સરકારી વિભાગો નિગમો અને સંસ્થાઓ પણ આપણને સેવાઓ આપે છે અને એમને નાણાકીય સહાય। જો તમને એક બે વાક્યમાં પ્રશ્ન જવાબ પૂછે કે જાહેર ઉપયોગી સંસ્થાઓને નાણાકીય સહાય કોણ આપે છે તો લખી શકે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અમને નાણાકીય સહાય આપતી હોય છે અને જાહેર ઉપયોગી સેવાઓ આપણે લઈ છીએ। જાહેર ઉપયોગી સેવાઓ વિશે ભણી ગયા પછી આપણને પ્રશ્ન થાય કે જાહેર ઉપયોગી સેવાઓ કઈ કઈ ગણવી। જો તમારે આ અભ્યાસમાં આવે છે અને સાથે સાથે આપણે આનો ઉપયોગ બહુ જ બોડા અર્થમાં કરીએ છીએ તો આપણે હવે જાણવું જોઈએ કે આ સરકાર અને કેન્દ્ર સરકાર નાણાકીય સહાય કરે છે તો આ બધાને એને સરકારના જે કંઈ ધારા એટલે કાયદાઓ હોય અને એના જે કંઈ નિયમો હોય એ નિયમોને આધારે એને કાર્ય કરવું પડે છે। તો આ બધી જાહેર ઉપયોગી સેવાઓ છે એમને સરકાર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર નાણાકીય સહાય કરે છે તો એમને કાયદા એટલે કે ધારાધોરણોનો અર્થ થાય કાયદા અને નિયમો અનુસાર એમને કાર્ય કરવાનું હોય છે। તો આવી જાહેર ઉપયોગી સેવાઓ કઈ કઈ છે તેમાં પહેલું આવશે તાર ટપાલ, જે તમે બહુ સારી રીતે જાણો છો તાર ટપાલનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ। બીજું છે ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા। ડ્રેનેજ એટલે શું? તો આપણા રોડ રસ્તા ખરાબ થઈ ગયા હોય અને એને રિપેરિંગ કરીએ છીએ આપણે અને જે કંઈ સ્વચ્છતાઓ જાળવીએ છીએ જે કંઈ શહેરમાં સુવિધા ગામમાં સુવિધાઓની જરૂર પડે છે એ આપણે ડ્રેનેજ સુવિધાઓ પૂરી પાડીએ છીએ અને સ્વચ્છતાઓ પૂરી પાડીએ છીએ। ત્યાર પછી આવશે રસ્તા અને મકાનને લગતા। જો આપણે મન ફાવે એવું મકાન નથી ઊભું કરી દેતા ગમે ત્યાં તો આપણે સરકારી નિયમો પ્રમાણે એના રસ્તા હોય છે અહીંથી હાઈવે જાય છે અહીંથી ગલી જાય છે ગલીને બંધ ના કરી શકાય આવા એમના ઘણા બધા નિયમો હોય છે। એ ઉપરાંત એના મકાન બાંધવાના એ નિયમો હોય છે તો રસ્તા અને મકાન બાંધવાના। પછી અગ્નિશામક દળ, હા ગુજરાતી શબ્દ આવ્યો એટલે ચિંતા થાય કાંઈને ફાયર બ્રિગેડ કહેવાય અને અગ્નિશામક દળ એટલે ફાયર બ્રિગેડ। આગ લાગે કોઈ માણસ ફસાઈ ગયું હોય કંઈ પ્રોબ્લેમમાં આવી ગયું હોય ત્યારે આપણે તરત ફાયર બ્રિગેડને જાણ કરીએ અને એ જે આવે છે દોડીને આગ ઠારે છે। કોઈ પાણીમાં પડી ગયું હોય તો પણ નીચેથી ટ્રેનમાંથી કાઢી શકે છે। કોઈ માણસ આપણે જોઈએ છીએ પાંચમા માળે ફસાઈ ગયું તો અહીંયા આવે છે, હમણાં તમે એવા ઘણા બધા કિસ્સાઓ જોશો તો આપણે તરત જ ફાયર બ્રિગેડને ફોન કરીએ છીએ તરત જ આપણી સેવામાં આવી જાય છે। તો આ છે ત્યાર પછી વીજળી, જે આપણા ઘરમાં આપણે હંમેશા 24 કલાક વાપરતા હોઈએ છીએ તો એ વીજળી અને એની સામે આપણે બિલ ભરીએ છીએ પણ વીજળીને લગતા કંઈ પ્રોબ્લેમ, ધારો કે આ વખતે તમે જુઓ છો તો વીજળી બિલ વધારે આવ્યા તો આપણે ઓનલાઈન જ ભરી દીધું તો આપણા ઘરે વીજળીના બિલનું યુનિટ રીડિંગ નહોતું આવ્યું, તો આ બધી સેવા આપણે આનાથી સંકળાયેલા છીએ પણ આ વસ્તુને આપણે જાણતા હોતા નથી। એટલે આજે હું તમને આ વિશે બધી જાણકારી આપું છું અને પછી આને લગતા પત્રવ્યવહાર તમને શીખવાડીશ। તો વીજળીનું હોય છે, ત્યાર પછી તમે આવી જાઓ તો મુસાફરી કરવા માટે આપણે રેલવે, તો રેલવે માત્ર આપણને એમ જ હોય મુસાફરી કરવા માટે જેનો ઉપયોગ થાય પણ ના, રેલવે છે એમાં પાર્સલની સુવિધા, આપણે માલ મોકલીએ માલ આપણે લઈ આવીએ તો આ બધી સુવિધાઓ પણ એમાં હોય છે। ત્યાર પછી જાહેર આરોગ્ય,
એટલે કે સિવિલ હોસ્પિટલો છે, એવી સંસ્થાઓ છે ઘણી બધી કે જે આ જાહેર આરોગ્યની આપણી કાળજી રાખે છે. એ ઉપરાંત આપણા શહેરમાં મચ્છર માખીનો ઉપદ્રવ થઈ ગયો હોય અથવા તો ક્યાંય ગંદકી હોય, ખાડ ગટર ઉભરાણી હોય તો એને લગતા પણ આપણે જાહેર આરોગ્યના પત્ર વ્યવહારો આને કરીએ છીએ. સ્થાનિક અને રાજ્ય પરિવહન, આ પરિવહન શબ્દ એ છે કે માલની અવર જવર એટલે વાહન વ્યવહાર જેને કહે છે. સ્થાનિક એટલે આપણા રાજકોટમાં જ પ્રોપર હાલતું હોય કે આપણા સિટીમાં જ પ્રોપર હાલતું હોય એને સ્થાનિક કહેવાય. અને રાજ્ય પરિવહન એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ધારો કે તમારે રાજકોટથી બરોડા જવું છે કે બરોડાથી સુરત જવું તો આને રાજ્ય પરિવહન કહેવાય. સ્થાનિક એટલે તમારા સિટીમાં જ હાલતું હોય એને સ્થાનિક પરિવર્તન કહેવાય. તો આ પરિવહનમાં પણ તમને કોઈ નડતર હોય અથવા તો તમને કોઈ મુશ્કેલી પડતી હોય અથવા તમે સુવિધાઓ વધારવા માંગતા, ધારો કે ગામડામાં છે અમુક બસો ના આવતી હોય તો એ લોકોને પ્રોબ્લેમ્સ થતા હોય, ઘણી બધી અગવડતાઓ ઊભી થતી હોય તો ત્યારે એ લોકો આ પરિવહનવાળાને લેટર લખીને કહે કે અમારા ગામમાં બસની સુવિધા ન હોવાથી બાળકોને ભણવા જવામાં ઘણી તકલીફ પડે, જો તમે એક અહીંયા બસ મૂકો એક ટાઈમે તો અમારા બાળકો છે અથવા તો સ્ટુડન્ટો છે અવર જવર કરી શકે. તો આ અંગેના એ લોકો પરિવહનને પત્રો લખે છે. ત્યાર પછી પોલીસ અને હોમગાર્ડ્સ, આપણે બધાય જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે કાયદો જરૂરી છે અને કાયદા માટે પોલીસ કેટલી જરૂરી છે. ચોરી થઈ, ડાકુ આવ્યા, પજવણી થઈ, કોઈ કાયદા વિરુદ્ધનું કાર્ય થયું ત્યારે આપણે પોલીસની મદદ લઈએ છીએ. હોમગાર્ડ્સ છે, આપણે આ બધી મોટા મોટા મેળાવડા હોય અથવા તો કાંઈ બી આપણા વીઆઈપી ગેસ્ટ આવતા હોય ત્યારે આ પોલીસ અને હોમગાર્ડ્સ તહેનાત હોય છે. જો આપણા રૂટીન કાર્યોમાં અથવા તો ગમે ત્યારે આપણે કોઈ અડચણ ઊભી થાય તો આપણે આમને મદદ લઈએ છીએ. ત્યાર પછી પાણી પુરવઠો, જો આપણા ઘરમાં પાણી રેગ્યુલર આવે છે, મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે, હવે આ પાણીમાં કચરો આવ્યો, ડોળું આવ્યું, નિયમિત નથી મળતું, ત્યાં ફોર્સ ઓછો છે તો આ અંગેના પત્રો વ્યવહાર આપણે પાણી પુરવઠાને કરીએ છીએ. તો આથી આપણી જાહેર ઉપયોગી સેવાઓ અંગેની જાણકારી. હવે આના આવે પત્રો વ્યવહાર આપણે આગળના ચેપ્ટરમાં શીખીએ. આપણે જોયું જાહેર ઉપયોગીમાં સેવાઓ અંગેના જે પત્રો વ્યવહારો છે એમાં, તો આજે આપણે પહેલો પત્ર વ્યવહાર લેશો કે જાહેર ઉપયોગી સેવા અંગેના પત્રો વ્યવહાર કઈ રીતે કરવા. તો આપણો પહેલો પત્ર છે કે અનિયમિત પાણી પુરવઠો અંગે યોગ્ય વિભાગને પત્ર લો. જો પાણી પુરવઠાનો પ્રશ્ન છે તો આપણે પાણી પુરવઠા વિભાગને પત્ર લખો. પહેલી વસ્તુ આમાં સમજો, ક્યાંય તમને એડ્રેસ આપેલું નથી, માત્ર એટલું જ લખ્યું છે અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર લખો. તો આપણે યોગ્ય વિભાગને પત્ર લખવા માટે આપણે ખુદે આખે આખું સરનામું મેન્શન કરવું પડશે. તો અહીંયા સૌથી પહેલાં મોહનભાઈ પટેલ છે એ આ લેટર લખે છે, એટલે આ એડ્રેસ આપણે બનાવ્યું મોહનભાઈ પટેલ, નાનો વાસ, પાલનપુર રોડ, કુંભાસણ, ગામ છે પાલનપુરનું, 9 જૂને એ આ પત્ર લખે છે. તો અહીંયા મોહનભાઈનો લેટર લખે છે, લાઇનિંગ દર વખતે કહું છું ફરીવાર, આ લાઇનિંગ પરફેક્ટ, પહેલાં નામ, પછી સ્થળ એટલે કે પ્લેસ ક્યાં રહીએ છે એરિયા, પછી એનો રોડ, પછી તમે જે તે ગામ છે એમના પિનકોડ નંબર ને તારીખ, આટલું તમે લખો. અને એક માર્ક હોય છે. ત્યાર પછી સામે એમના ફોન નંબર લખો. એમના ફોન નંબર લખ્યા પછી હવે તમારે જેને પત્ર લખવો છે એ, તો આપણે અહીંયા કોને લખીએ છીએ, પાણી પુરવઠા વિભાગને પત્ર લખીએ છીએ. તો પાણી પુરવઠા વિભાગને પત્ર લખતા પહેલાં આપણે લખશું મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી, એમના અધિકારી જે છે કે આ કાર્ય ચલાવે છે કે આ કાર્ય કામ કરે છે એવા કાર્યપાલક અધિકારી શ્રીનું સંબોધન કર્યા પછી આપણે વિભાગ લખશું પાણી પુરવઠા વિભાગ. ક્યાં સિટીમાં લખીએ છીએ તો કે પાલનપુર. જો આના અને આના પિનકોડ નંબર એક જ આવશે એટલે તમે એક જ સિટીના એક જ એરિયાના છો ને કરો છો. હવે આપણો વિષય અહીંયા જ આપણને આપી દીધું છે, વેસે મેન્શન કરશું અનિયમિત પાણી પુરવઠા મળવા અંગે. આટલું લખી દો એટલે આમના તમને 100% 2.5 એટલે 2.5 માર્ક તમને આસાનીથી મળી જાય. હવે બાકીના 2.5 માર્ક માટે આપણે તો આની પહેલાંય સમજાયું છે એવી જ રીતે કે સંબોધન કરી અને પહેલાંમાં તમે તમારા ગામમાં અથવા તો તમે શેની ફરિયાદ કરવા માગો છો એ બીજા તમે પેરેગ્રાફમાં તમે કઈ રીતે એને મેન્શન કરો છો એ, અને છેલ્લે એમનો આભાર માની અને કહી દેવાનો કે અમારા ગામમાં ઝડપથી પાણી સુવિધા મળે એવી સગવડ કરી આપો. તો આપણે આજે પહેલો પેરેગ્રાફ જોશું. આટલું બેટા સમજાઈ ગયા પછી તમે અહીંયા સંબોધન કરો છો સાહેબ શ્રી,
એને અલ્પવિરામ મૂકીને હવે તમારી વાત બહુ જ શોર્ટ અને છતાંય પૂરેપૂરી રજૂઆત કરો છો. પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામમાં સીધું નહીં લખી નાખવાનું કે અમારા કુંભાસણમાં, તમારે સિટી જિલ્લો લખવાનો અને પછી તમારા ગામનું લખવાનું. તો ભાઈ લખે છે, પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામમાં તમામ રહીશો વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગે ફરિયાદ કરું છું. હવે ગામમાં પાણી બરાબર વ્યવસ્થિત કોઈને મળતું નથી. એના વખતે એના કોઈ ઉપરી હોય અથવા તો એનો કોઈ એક માણસ હોય કે જે વ્યવસ્થિત ગામને હેન્ડલ કરતો હોય, પત્ર વ્યવહાર કરતા હોય. તો આખા ગામની વતી, એટલે એવું લખે છે કે આખા ગામના રહીશો વતી હું આ પત્ર વ્યવહાર તમને કરું છું કે અમારા ગામમાં મળતા પાણી પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. જો કેટલું સરસ એને મઠાયરું છે, 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયું. હવે એને પહેલાં પેરેગ્રાફમાં લખ્યું છે એની ફરિયાદ છે, કયો જિલ્લો છે, પોતાનું ગામ કયું છે, અને બહુ જ નાની વસ્તી કે અમારું ગામ કેટલી વસ્તી ધરાવે છે અને શું તકલીફ છે. તો એક જ લીટીમાં જુઓ બેટા, આજ આપણે શીખવાનું છે કે 10,000ની વસ્તી ધરાવતું એક નાનકડું ગામ છે અને ઘણા સમયથી, કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયું છે. તો આપણે આખા પેરેગ્રાફમાં એ લખશું. હવે બીજા પેરેગ્રાફમાં આપણે એમને જોઈએ. તો હવે જોઈએ બીજો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફ તરફ આગળ વધી, અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠો મળતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. હવે એમને કર્યું કે પાણીનો પુરવઠો નિયમિત નથી એટલે ગામ આખું પાણીથી ત્રાહિમામ છે. હવે એ બીજા પેરેગ્રાફમાં કઈ રીતે પાણી મળે છે એની રજૂઆત કરે છે અને એનાથી કઈ કઈ મુશ્કેલી ગામના લોકોને પડે છે એની રજૂઆત છે. તો અગાઉ અમને પાણી પુરવઠો નિયમિત મળી રહેતો હતો, પણ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી આ પાણી પુરવઠો અમને સમયસર મળતો નથી અને અનિયમિત મળી રહ્યો છે. હવે અનિયમિત કેવી રીતે મળે છે એની રજૂઆત છે. કેટલીક વખત રાત્રે 2 વાગે આવે, કેટલીક વખત સવારે 4 વાગે આવે. હવે વિચારો, તમે આ રજૂઆત કરો છો તો તમે સીધા એમ નથી કહેતા, પણ એને સ્ટેપ બાય સ્ટેપ સમજાવો છો કે પહેલાં તમને પૂરતો મળતો હતો, પણ હવે છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો અનિયમિત મળવા લાગ્યો. ક્યારેક રાત્રે 2 વાગે આવે તો ક્યારેક સવારે 4 વાગે આવે. એના પરિણામે શું કેટલીક તકલીફ પડે છે. કેટલીક વખત કે અઠવાડિયામાં 1 જ દિવસ પાણી આવે છે, બાકી પાણી આવતું જ નથી. તો આવી બધી પરિસ્થિતિમાં શું થાય છે, તો કે પાણી પુરવઠો આવી રીતે અનિયમિત મળે છે તેથી અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. અને આ અનિયમિતતાને કારણે બાળકોમાં શિક્ષણ ઉપર, એ ઉપરાંત લોકોના રોજિંદા જીવન ઉપર, અમને એમના આરોગ્ય ઉપર પણ માઠી અસર પડે છે. આમાં જો રાત્રે 2 વાગે પાણી આવે તો બેટા સૂવે કેમ, એ લોકો પાણીની હૈયાવળીમાં ન ભરે તો પાણી વયું જાય, પાણી વગર બધાય કામ અટકી જાય. સવારે 4 વાગે આવે તો અઠવાડિયે 1 જ વખત આવે, આપણા બધા કાર્યો પાણીથી થાય છે. એટલે જો આમાં એને બાજવાની ભાષા નથી લખી, પરંતુ એને સ્ટેપ બાય સ્ટેપ સરસ મજાનો પત્ર લખ્યો છે કે પહેલાંમાં અનિયમિતતા છે, 6 મહિનાથી વધુ સમયગાળાથી તમારી અનિયમિતતા છે, એના કારણે અમને પાણીનો પુરવઠો નથી મળતો. સમય બતાવ્યો, ક્યારેક રાત્રે 2 વાગે આવે, ક્યારેક 4 વાગે આવે, અને ક્યારેક અઠવાડિયે 1 જ વખત આવે. તો અમને શું તકલીફ પડે છે એ કીધું કે એક તો બાળકોના શિક્ષણ ઉપર બહુ માઠી અસર પડે, રોજિંદા જીવન ખોરવાઈ જાય છે કારણ કે આપણા બધા કામ છે પાણી આધારિત હોય છે, અને ત્રીજું કીધું છે કે આપણે નિંદર પૂરી ન થાય તેથી આરોગ્ય ઉપર પણ માઠી અસર પડે. આ એટલે એને કેટલા નાનકડા શોર્ટ છતાંય પોતાની બધી વાત રજૂ કરી દીધી. આજ આપણે શીખવાનું છે લેટરમાં. છેલ્લો પેરેગ્રાફ જોઈ, પાણીનો પુરવઠો નિયમિત અને નિશ્ચિત સમય મળે રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી છે. એના પ્રોબ્લેમ રજૂ કર્યા પછી છેલ્લામાં કહે છે કે જો પાણીનો પુરવઠો નિયમિત રીતે તમે ગોઠવી આપો અને એવી વ્યવસ્થા કરી આપો તમને નિમ્ર વિનંતી છે. છેલ્લે એને કહે છે, આપ એ બાબતથી વિદિત થશો, કે વિદિત થશો એટલે જાણકારી હશો અથવા તો તમને જાણ હશે કે ઘણીવાર એવું હોય કે વેરા ના ભરતા હોય તો પણ આ પ્રોબ્લેમ ઊભો થાય. તો કે અમારા ગામના દરેક લોકો છે એ બાબતથી વિદિત થશો કે મેં પાણી વેરો. જો બેટા, આપણે જે પાણી વાપરીએ છીએ ને એનો એક વેરો આવે, તમને ખ્યાલ હોય કે ન હોય, ઘરે વડીલને પૂછજો પપ્પા કે જે કોઈ વેરા ભરતા હોય
આપણે ઘરનું મકાન હોય તો હાઉસ ટેક્સ આવે, પાણી વાપરી છો તો પાણીના વેરા આવે, તો અન્ય વેરાઓ છે એ અમે ભરીએ છીએ. એની સાથે સાથે અમે અન્ય વેરા પણ નિયમિત રીતે ભરીએ છીએ, છતાં અમને આ મુસીબત પડે છે. એટલે છેલ્લી લીટીમાં એને એ કીધું કે કોઈ પ્રોબ્લેમ નથી, એ પણ જણાવી દીધો કે અમે વેરા નથી ભરતા એટલે અમને પાણી નિયમિત નથી મળતું, પણ અમે વેરા પણ ભરીએ છીએ, પાણી વેરોય ભરીએ છીએ અને નિયમિત અન્ય વેરાઓ પણ ભરીએ છીએ. છેલ્લે એને આભાર માને છે પોતાની સાઇન આપનો વિશ્વાસુ મોહન પટેલ અને એમની એ સાઇન આખી દેખાય છે. તો અહીંયા આપણે આ જાહેર રૂપિયાગીનો પત્ર પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને સરસ સમજાઈ ગયો છે. નમસ્કાર.